वापी के गीतानगर में इंद्रप्रस्थ एंटरप्राइज शॉप का वित्त मंत्री के हाथों किया गया उद्घाटन। वापी के गीतानगर स्टेशन मार्ग पर आए हुए शॉप नंबर 3/4 हवेली आर्केड शॉप का उद्घाटन मुख्य मेहमान के तौर पर उपस्थित रहे वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई के हाथों रिबन काट कर किया गया था। एंटरप्राइज में अब से विवाहोत्सव में इस्तेमाल होने वाली सभी चीजों की सामग्रियां यहां पर उपलब्ध रहेगी। एक बार इस शॉप की मुलाकात अवश्य लें। अपना आज़ादी अमृत महोत्सव ने 76मा स्वातंत्र दिन पची प्रथम दिवसे वापी खाते लग्न माटेनी जे अनेक लोकोनी समस्याओ होय छे, मोटा मोटा शहरों में जाइने खरीदी करवी पड़ती होय छे, परंतु वेडिंग बिल एक नवो साहस प्रफुल भाई अने एमना कुटुंबे अहींया शुरू कर्युं छे। એમાં અનેકવિધ વસ્તુઓ જે મોટા મોલમાં મોટા બિલથી વેચાય છે તે વસ્તુઓ દરેક લગ્નની આઈટમો અહીંયા એકદમ રિઝનેબલ ભાવે અને ઓરિજિનલ જે વસ્તુ છે એ રિઝનેબલ ભાવે મળે છે અને મળતી રહેશે અને કાયમ માટે મળતી રહેશે। પ્રફુલભાઈ અને એમના સંપૂર્ણ ફેમિલીને શુભેચ્છા આપું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે। આજે આપણે દુકાન જે ઇન્દ્રપ્રસ્થ અને વેડિંગ બિલના નામથી જે ચાલુ કર્યું, ઇન્દ્રપ્રસ્થ આપણું હોલસેલનું દુકાન તરીકે આપણે એ કરશું અને હોલસેલમાં આપણે એવું કરશું કે જે બી વસ્તુ છે તે સુરત કે મુંબઈ કે અમદાવાદ જે લોકો લેવા જાય છે એ લોકોને આપણે હોલસેલથી આપીશું અને કાયમ માટે આપણે હોલસેલથી અને વ્યાજબી ભાવે એ પણ આપીશું કે સુરત તમારે જવાની જરૂર નહીં પડે। અને જે વેડિંગ બિલ નામનું જે આપણે બ્રાન્ડ ચાલુ કર્યો છે તેમાં લગ્ન સરાની તમામ કપડાં, કન્યાના કપડાં કે એના આખી ફેમિલીના કપડાં
એ બધા આપણે ત્યાંથી વ્યાજબી ભાવે સુરત વલસાડ કે ચીખલી કે મુંબઈ જતા હતા એના કરતાં સસ્તા ભાવે અને સારી વસ્તુ આપણા ત્યાં મળશે એની અમે ખાતરી આપીએ છીએ. અને એટલા માટે કે ખાતરી એટલા માટે આપીએ છીએ કે તમને કોઈ ડાઉટ લાગે તો કોઈ જગ્યાએ લેવા જાય તો તે પહેલાં તમે અમારા એકવાર ચકાસણી કરી જાય, ફોટો પાડી જાય અને ફોટોની કોપી કરીને કોઈ દુકાનો ફોટો કરવા લેતી નથી, પણ અમે દાવો કરીએ છીએ કે અમારા દુકાનનો ફોટો તમે લઈ શકો અને કોઈ જગ્યાએ ચેક કરી આવો ને એનાથી સસ્તું મળતું હોય તો તમે ત્યાંથી જરૂર લઈ શકો, પણ અમે દાવો કરીએ છીએ કે અમારાથી સસ્તું કોઈ આપી શકશે નહીં. અને આગલું પ્રોવિઝન અમારું એવું છે કે સમાજના વ્યક્તિઓને અમે એક આહ્વાન કરીએ છીએ, હું અહીંથી આહ્વાન કરું છું કે જે લોકો ઘરે બેસીને કામ કરી શકે, ઓનલાઈન કામ કરી શકે, એ બધાને અમે અહીંથી વ્યાજબી ભાવે અને હોલસેલ ભાવે અમે અહીંથી સપ્લાય આપશું. અને પહેલાં અમારું ટાર્ગેટ છે કે પહેલાં 20 વ્યક્તિઓ, પછી એ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એને અમે 20 વ્યક્તિ અને તે પણ એનું આઈડેન્ટિફિકેશન આપે, એના ગામના મોભી વ્યક્તિનું પ્રૂફ આપી અને અમે એને સર્ટન એમાઉન્ટ એનો અમે 20 વ્યક્તિને અમે ધંધો આપવાનો, રોજીરોટી આપવાનો બી અહીંથી હું એક આહ્વાન કરું છું.